बनासकाठा ने अंबाजी मंदिर खाते बे मंत्रीओ दर्शन करवा आव्या। ગુજરાતના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અંબાજી મંદિરે દર્શન કરવા આવ્યા, તેમની સાથે ધર્મેન્દ્રસિંહ મિનિસ્ટર પણ આવ્યા હતા। લોકડાઉન બાદ પ્રથમ વખતમાં અંબાના ધામમાં તેઓ પહોંચ્યા હતા। બાબુ જમના પટેલ, રાકેશ શાહ સહિતના ધારાસભ્ય પણ અંબાજી મંદિરે પહોંચ્યા હતા। 7 નંબરના ગેટથી મંદિરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પરિવાર સાથે હવન પણ કર્યા હતા। લોકડાઉન બાદ પ્રથમવાર હવન શરૂ થયા છે। આજે હવનશાળામાં મંત્રી હવનમાં બેઠા હતા। ગુજરાત અને દેશ કોરોના મુક્ત બને તેવી પ્રાર્થના તેમના દ્વારા કરવામાં આવી હતી। ખાસ નવરાત્રી નિમિત્તે આજ આશ્રમ હોવાથી માતાજીના આશીર્વાદ લેવા પરિવાર સાથે હવન કરવા આવ્યા હતા। માતાજીને આપણે પ્રાર્થના કરીએ કે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યું હોય ત્યારે માં અંબા શક્તિપીઠ હોય તો અમે પરિવાર સાથે અહીંયા પ્રથમ વખત 3-4 દિવસ ત્યારે હવન ચાલુ થયો અને આજે હવનનો માતાજી અમને લાભ આપ્યો। માતાજી પાસે આશીર્વાદ માગવા આવ્યા છે કે સમગ્ર ગુજરાત અને ભારત કોરોના મુક્ત થાય એવા માતાજી આશીર્વાદ આપે એવી પ્રાર્થના સાથે આજે અમે અહીંયા હવનની આજથી શરૂઆત થઈ એટલે હવનનો અમે પરિવાર સાથે કનેક્ટિવિટી ના હોય, જેની પાસે સાધન ના હોય એમને પણ વંચિત રાખ્યા નથી। હવે જ્યારે સમગ્રતયા આ સિસ્ટમમાં જોડાવાનું છે ત્યારે એ સિસ્ટમને અનુરૂપ બધી વ્યવસ્થા અમે ગોઠવી દઈએ છીએ। કોરોના પછી પહેલીવાર માતાજીના દર્શને અમે સૌ આવ્યા છીએ। હરીશ ક્રિષ્ના માનીય ધારાસભ્ય શ્રી રાકેશભાઈ અને દસકોઈના માનીય ધારાસભ્ય શ્રી ભાવભાઈ કાર્યકર્તાઓ સાથે માના દર્શન કર્યા અને પ્રાર્થના કરી। જલ્દીથી સમગ્ર સમાજ જીવન જનજીવન એ કોરોના મુક્ત થાય, આખી પરિસ્થિતિ પૂર્વવત જલ્દીથી શરૂ થાય, આમ તો સમયસરના પગલાંથી માન્ય નરેન્દ્રભાઈ દેશ લેવલે અને રાજ્યમાં માન્ય વિજયભાઈ અને નીતિનભાઈએ સમયોચિત જરૂરી મદદ, લોકડાઉન, રાહત તમામ વર્ગોને ધ્યાનમાં રાખીને ખૂબ સમયોચિત પગલાં ભર્યા છે। આજે માને પ્રાર્થના કરું છું કે ફરીવાર દેશનું અર્થતંત્ર, સમાજ જીવન એ પહેલાં હતું એનાથી પણ વધારે સારું શરૂ થાય। આની અસર તમામ ક્ષેત્રો ઉપર પડવાની છે, કોઈ ક્ષેત્રમાંથી બાકાત રહેવાનું નથી। જે ફિઝિકલ હતું એ બધું ડિજિટલ થશે। મારો શિક્ષણ વિભાગ પણ અને મેં કોરોનાની શરૂઆત લોકડાઉનની શરૂઆતથી જ વિભાગ સાથે ચર્ચા વિચારણા કરીને એ પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ, કોલેજ, યુનિવર્સિટી બધામાં ભવિષ્યમાં જ્યારે આપણે ડિજિટલાઇઝેશન તરફ જઈ રહ્યા છીએ, વર્ચ્યુઅલ સેમિનારની જગ્યાએ વેબિનાર તરફ જઈ રહ્યા છીએ ત્યારે આપણે ટેવ પાડવી પડશે અને એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ। UGCના માર્ગદર્શન હેઠળ પણ અમે ચાલવાના છીએ। શાળા કોલેજ પણ એ દિશામાં, એ ખાનગી હોય કે સરકારી હોય, પણ એક જ સમાજના બાળકો અલગ અલગ જગ્યાએ ભણતા હોય છે। આ સંજોગોની અંદર વહેલી તકે ગુજરાત શિક્ષણ જગત તરીકે આ નવા સમયની અંદર એડજસ્ટ થાય એવો મારા વિભાગનો, મારો માનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ અમારો પૂરો પ્રયાસ રાબેતા મુજબનું શિક્ષણ ક્યારે શરૂ થઈ શકે છે? એ પહેલાં હું શિક્ષણવિદો, મનોચિકિત્સકો અને આરોગ્ય વિભાગ એ ત્રણેયનો અભિપ્રાય મેળવીને જ મારા મનમાં બાળકનું સ્વાસ્થ્ય પહેલાં છે। તેમ છતાં આ બધા જ મેં ગણાવ્યા એ પ્રમાણે શિક્ષણવિદોનું શું કહેવું છે, મનોચિકિત્સકોનું શું કહેવું છે અને આરોગ્ય વિભાગનું શું કહેવું છે, ત્યારબાદ જ સંતોષકારક પરિસ્થિતિ પૂર્વ થાય
પછી અમે શાળા કોલેજો ચાલુ કરવાનો નિર્ણય કર્યો. ટીવી અને મોબાઈલ એપથી